गुड मॉर्निंग। चलो धोरण बे नी अंदर पाठ नंबर 9 आपणे सौ तोफानी। ओके, हवे एनी अंदर तमारू नेक्स्ट वीडियो में आपणे आ कोठा परथी वाक्य बतावानुं जोई गए। हवे आपणे आजे शुं जोवानुं छे, सरस मजानी एक वार्ता छे। ओके, तमारी चोपड़ी अंदर आप खोलो कोण वधु बलवान। तो सौथी पहला आपणे सी डब्लू करीशुं अने आजनी तारीख मारीशुं। कई तारीख थई आजे? 2/3/2021 अने मंगळवार। कयो वार? मंगळवार। ओके, तो शुं छे आपणी वार्तानुं नाम? कोण वधु बलवान, एटले के सौथी वधारे शक्तिशाळी कोण छे एनी विशेनी आपणी आ वार्ता छे। तो चलो बधानुं ध्यान तमारी चोपड़ीमां। एक वार पवन अने सूर्य वच्चे चर्चा थई। पवने सूर्यने कह्युं, हूँ तारथी वधारे बळवान छूं। सूर्यए कह्युं, मारामां तारथी वधारे शक्ति छे। एटलामां पवननी नजर एक माणस पर पड़ी। एने कह्युं, आ रीते बोलाचाली करवाथी कोई फायदो नथी, जे आ माणसनो शर्ट उतारी दे तेज वधु बळवान। એટલે શું છે? પવન અને સૂર્ય વચ્ચે એકવાર વાતચીત થઈ, એમાં પવને સૂર્યને શું કહ્યું કે હું તારાથી વધારે શક્તિશાળી છું? તો સૂર્યએ કહ્યું, ના, મારામાં તારાથી વધારે શક્તિ છે। એટલામાં પવનની નજર કોના પર પડી? એક માણસ પર। કોના પર પડી? માણસ પર। એટલે પવને શું કીધું કે આ માણસનો શર્ટ જે કઢાવી નાખે તે સૌથી બળવાન। પછી સૂર્ય પવનની વાત માની ગયો, એટલે સૂર્યએ શું કીધું કે સારું, આપણે એવું કરીએ। તેણે કહ્યું, ઠીક છે, બતાવો તમારી શક્તિ। પવને પોતાની શક્તિ દેખાવાની શરૂઆત કરી, એટલે સૂર્યએ શું કીધું, સૂર્યએ પવનની વાત માની કે સારું, તમે કહો છો એવું આપણે કરીએ। એટલે પવને શું કર્યું, એની શક્તિ બતાવવાની શરૂઆત કરી। માણસની ટોપી ઉડી ગઈ, પવન પણ તેણે શર્ટ પોતાના બંને હાથથી પકડી રાખ્યું। એટલે પવને શું કર્યું કે એનામાં જે તાકાત હતી એ બતાવવાની શરૂઆત કરી દીધી, એટલે એ પવનના જોરથી શું થયું, ટોપી હવામાં ઉડી ગઈ। પરંતુ પેલા માણસે શું કર્યું, એના શર્ટને હાથથી પકડી રાખ્યું અને ફટાફટ શર્ટના બધા બટન બંધ કરી દીધા। પવને તો બધું જોર લગાવ્યું, છેલ્લે તે માણસ નીચે પડી ગયો પણ શર્ટ તેના શરીર પર જ રહ્યો। એટલે પવને ખૂબ જોર લગાવ્યું પણ છેલ્લે એ માણસ નીચે પડી ગયો પણ એનો શર્ટ એના શરીર પરથી પડ્યો નહીં। પવન તો થાકી ગયો। સૂર્યએ કહ્યું, હવે તું મારી શક્તિ જો। પવન તો જોર લગાવીને થાકી ગયો, એટલે હવે સૂર્યએ શું કીધું, હવે મારો વારો, હવે તમે મારી શક્તિ જુઓ। સૂર્ય તપવા લાગ્યો, તે માણસે શર્ટના બટન ખોલી નાખ્યા, એટલે સૂર્યએ શું કર્યું, વધારે તાપ પડવા લાગ્યો, એટલે માણસને ગરમી લાગી, એટલે એણે શું કર્યું, એના શર્ટના બટન ખોલી નાખ્યા। સૂર્યનો પ્રકાશ અને ગરમી વધવા લાગ્યા, સૂર્યનો પ્રકાશ અને ગરમી વધવા લાગી। માણસે શર્ટ ઉતારી દીધો અને હાથમાં લઈ ચાલવા લાગ્યો। આપણને ગરમી લાગે છે, લાઇટ બાઇટ જાય છે, તો નાના છોકરાઓ હોય છે તે કરે છે ને એવું? હા, સૂર્યએ કહ્યું, જોઈ મારી શક્તિ? પવને સૂર્યને પ્રણામ કરીને કહ્યું, તમારી શક્તિને હું માની ગયો। ઓકે, એટલે સૂર્યએ શું કીધું કે પવને શું કીધું કે જોઈ મારી શક્તિ, એટલે પવને શું કર્યું, એમણે હાથ જોડીને પ્રણામ કર્યા અને કહ્યું કે હું તમારી શક્તિને માની ગયો। ઓકે, એટલે બેમાંથી બળવાન કોણ હતું? સૂરજ। ઓકે, પવનથી માણસે એનો શર્ટ ના કાઢ્યો પણ સૂર્યના ગરમ તાપથી બચવા માટે એમણે એમનો આ શર્ટના બટન કાઢી અને શર્ટ ઉતારી નાખ્યો। ઓકે, એટલે આની અંદર શું હતું, સૂર્ય અને પવન વચ્ચેની વાત હતી, એ બેની અંદર કોણ બળવાન છે એ આપણે જોવાનું હતું। ઓકે, તો હવે તમારી આ વાર્તા છે ને એક વખત તમારે વાંચવાની છે અને એને સમજવાની છે। ઓકે, પછી આપણે એના પરથી પ્રશ્નના જવાબ જોઈશું। તો આજે આપણે અહીં પણ ગુજરાતીની અંદર 9મો પાઠ પૂરો થાય છે।
એના પ્રશ્નના જવાબ હું તમને લખીને મોકલાવીશ, એમાંથી જોઈને તમારે લખવાના છે. ઓકે, અને આની પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.